હાલની ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઈલમાં ટ્રાન્સપોર્ટની સુવિધા એ શહેરીજનો માટે આશીર્વાદ સમાન માનવામાં આવી છે જેમાં નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે જે આવકારદાયક નિર્ણયને સમગ્ર શહેરે વધાવ્યો છે ત્યારે પાલિકા સૌથી વધુ શ્રમિકો અને શાળાઓ નવસારી નગરપાલિકા દ્વારા હદ વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં છાપરા ગામનો પણ સમાવેશ થાય છે નગરપાલિકા દ્વારા બે હજાર એકવીસમાં માન્ય મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત શહેરમાં પચીસ વર્ષ બાદ સિટી બસ શરૂ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય વિસ્તારોને સિટી બસમાં આવરી લેવામાં આવ્યા હતા પરંતુ નવસારી શહેરમાં ભળેલું છાપરા ગામ સિટી બસ સેવાથી વંચિત રહ્યું છે સિટી બસ સેવા છાપરા રોડમાં વિસ્તારમાં ન જતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને છાપરા રોડ ઉપર સિટી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરી છે છાપરા રોડ એક એવો માર્ગ બની ગયેલો છે કે જ્યાં સ્કૂલોને છાત્રોની મેક્ઝિમમ સ્કૂલો આ વિસ્તારમાં આવેલી છે અને શ્રમજીવીઓ પણ આ વિસ્તારમાં ખૂબ રહે છે અને બીજી ડાયમંડની ફેક્ટરીઓ અને આ જે વૈવાહિક સ્થળો પણ અહીંયા આવેલા છે અને સોસાયટીઓ હવે બહુ બધી થયેલી ગયેલી છે અને બીજલપુરવાળા પણ આ જ વિસ્તારથી આવે છે અને આપણું જે કનેક્ટિવિટી ગાંધી ફાટકવાળી છે ઓવરબ્રિજની તે લોકો પણ ડાયરેક્ટ છાપરા રોડથી જ નવસારીમાં પ્રવેશવા માગે છે તો આ વિસ્તારમાં વહેલી તકે બસ સેવા ચાલુ છાપરામ શાળાઓ આવેલી છે સાથે જ મોટામાં મોટી હીરા ફેક્ટરી પણ આ જ વિસ્તારમાં આવેલી છે જેમાં દૂર દૂરથી નોકરી કરવા માટે મધ્યમ વર્ગના લોકો આવે છે બસની સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે એ લોકોએ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને અને નોકરી સુધી પહોંચવું પડે છે એવામાં સ્થાનિકો દ્વારા છાપરા રોડને થી સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે એવી પાસે કરી છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા માનની મુખ્યમંત્રી શ્રી શહેરી બસ યોજના હેઠળ નવસારી શહેર તેમજ આજુબાજુના નજીકના વિસ્તારોમાં સિટી બસ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અને નગરપાલિકા દ્વારા વખતો વખત કોઈ નવા વિસ્તારોમાંથી પણ

ક્યારે હલશે અને લોકોની જરૂરિયાત સમજી કાર્યો કરે તે હવે શહેરીજનોના સપના સમાન બન્યું છે